नमस्ते विद्यार्थी मित्रों, श्री बीबीएनपीबी हीरेपरा कन्या विद्यालयमांथी हूँ कृष्णा आपनु फरीथी स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आ अगाउ आपणे यूनिट 5 रीड 1 ना बे भाग जोई गयेला। आ लेक्चर में आपणे एना त्रीजा भाग विषे अभ्यास करीशुं। छेले आपणे एवुं जोयुं कि पिया जे छे ए स्टेज उपर आवे छे अने कोईने ना संभळाय एवा अवाजमां बोलवानी शरूआत करे छे, पण बीजा विद्यार्थीओ एवुं कहे छे कि अमने तारो अवाज संभळातो नथी अने जोरथी बोल। पछी प्रिया एवुं कहे छे कि मारी पासे मंकी छे। प्रिया ज्यारे वो जवाब आपे छे कि पोतानी पासे मंकी छे, एटले एक वातावरण एक प्रकारनुं एक्साइटमेंटवाळुं थई जाय छे। बधा विद्यार्थीओ रोमांचित थई जाय छे, ओहो हो प्रियाने पासे मंकी छे। કેમ કે મંકી છે એટલે કે વાંદરો જે છે એક અનયુઝવલ અસામાન્ય ગણાય એવી એવો પાલતુ પ્રાણી છે કે લગભગ લોકોના ઘરમાં વાંદરા તરીકે ઉછેર નથી થતો પ્રાણીઓમાં, પણ પિયાના ઘરમાં છે એવું। હવે આગળ જોઈએ કે બીજા સ્ટુડન્ટ્સ અને પિયા વચ્ચે શું સંવાદ થાય છે। સ્ટુડન્ટ્સ, ઓ અ મંકી, ગોશ ધેટ્સ અ કૂલ મેન, શી ઇઝ સો લકી, ડાયલોગ છે બાળકો છે આ રીતે બોલે છે। અત્યારના બાળકો છે એમના માટે અમુક શબ્દો તો એક ફેશન રૂપે બની ગયા છે। ધેટ્સ સો કૂલ, કૂલ એટલે અહીંયા ઠંડુ એવું નહીં, પણ કોઈ વસ્તુ છે જેને તમે વખાણવા માંગો છો તો એના માટે હવે આ શબ્દ વપરાય છે। શી ઇઝ સો લકી, લકી એટલે કે ખૂબ નસીબદાર છે કે પિયાની પાસે એક મંકી છે। જનરલ એક્સપ્રેશન ઓફ એડમાયરેશન એન્ડ એન્વી, એડમાયરેશન વખાણ, એન્વી ઈર્ષા। ક્લાસના અમુક બાળકો છે એના વખાણ કરે છે અને અમુક બાળકોને એની ઈર્ષા થાય છે કે અમારા ઘરે કેમ નથી, પિયાના ઘરે કેમ છે। ટીચર, ચિલ્ડ્રન ચિલ્ડ્રન લેટ અસ સ્પીક, ગો ઓન પિયા। માત્ર એક મંકીનું નામ લેવાથી ક્લાસમાં ખૂબ જ અવાજ થઈ જાય છે, દેકારો થઈ જાય છે। હવે શિક્ષક શું કહે છે પિયાને કે તારે આગળ બોલવાનું છે, તું બોલ। પિયા, યા ઓકે દેટ્સ ઇટ એન્ડ આઈ હેવ ગોટ અ મંકી, સો કેન આઈ ગો નાઉ। પોતે કહેતા તો કહેવાઈ ગયું કે મારી પાસે મંકી છે, પછી એ શું કહે છે, બસ ખબર પડી ગઈ ને હવે બધાને, કેન આઈ ગો નાઉ, હવે હું જઈ શકું। સ્ટુડન્ટ 5, કમ ઓન ટેલ અસ સમ મોર અનયુઝુઅલ પેટ એન્ડ ડૂ ટેલ અસ મોર અબાઉટ ઇટ। અનયુઝુઅલ, જે મેં તમને હમણાં જ કહ્યું, અસામાન્ય પાલતુ પ્રાણી છે, લોકોના ઘરમાં પાલતુ પ્રાણી તરીકે વાંદરો હોય એ બહુ અસામાન્ય બાબત છે, એટલે બધાને એના વિશે વધારે જાણવું છે, એટલા માટે એવું કહે છે ડૂ ટેલ અસ મોર અબાઉટ ઇટ, એના વિશે અમને થોડી વધારે માહિતી આપ પિયા। યસ વેલ, વિચારવું તો પડશે ને કંઈક કહેવા માટે બાળકોને, એટલે આવા શબ્દો એટલા માટે લખ્યા છે કે એ દરમિયાન પિયા કંઈક વિચારે છે। સ્ટુડન્ટ 1, સો ક્યુટ, કેટલું સરસ કહેવાય। સ્ટુડન્ટ 2, ઇઝ ઇટ અ બોય ઓર અ ગર્લ, બોય એટલે અહીંયા છોકરાની કે ગર્લ એટલે છોકરીની વાત નથી કરતા, પણ વાંદરો છે કે વાંદરી એવું પૂછે છે, બાળકો નાના છે એટલે એના પ્રશ્નો પણ એના જેવા જ રમૂજી હોય છે। પિયા, અ ગર્લ, ડેફિનેટલી અ ગર્લ, લાફ્ટર। પિયાને જવાબ આપવો તકલીફવાળું છે કેમ કે એને વિચારવું પડે છે, છતાં એ કહે કે છે અ ગર્લ, વાંદરી છે ડેફિનેટલી, હોય જ ને। પિયા, ઇટ્સ અ કેપ્યુચિન મંકી, ઓલ વોટ, કેપ્યુચિન એક પ્રજાતિ છે મંકીની એટલે કે વાંદરાની, કે જે બહુ નાના દેખાવમાં ખૂબ નાના શારીરિક રીતે ખૂબ નાના પ્રાણીઓ હોય છે। પિયા, અ કેપ્યુચિન મંકી, ઇટ્સ ફ્રોમ સાઉથ અમેરિકા, ઇટ્સ ક્વાઇટ રેર। એક માર્કમાં પૂછાય એવો પ્રશ્ન છે કે આ મંકી છે ક્યાંના છે, તો એનો તમારો જવાબ રહેશે સાઉથ અમેરિકાના, ઇટ્સ ક્વાઇટ રેર, ભાગ્યે જ જોવા મળે એવા આ કેપ્યુચિન મંકી છે। સ્ટુડન્ટ 4, હવે જેમ જેમ પિયા પોતાની વાર્તા ઘડતી જાય છે એમ એમ એના પ્રશ્નો બીજા વિદ્યાર્થીઓ એને વધારે પૂછતા જાય છે। વેર ડીડ યુ ગેટ ઇટ, તને એ ક્યાંથી મળ્યું? પિયા, માય અંકલ બોટ ઇટ ઇન ચીલ, ચીલ નામનો જે દેશ છે ત્યાંથી મારા અંકલ લઈ આવ્યા છે, હી ઇઝ એન એનિમલ સ્પેશિયાલિસ્ટ, સ્પેશિયાલિસ્ટ એટલે કે કોઈ વ્યક્તિ છે એ ડૉક્ટર છે કોઈ પણ સ્પેસિફિક વસ્તુના, એમના માટે આ શબ્દ વપરાય છે। માનો કે કોઈ હૃદયના ડૉક્ટર છે તો એના માટે હાર્ટ સ્પેશિયાલિસ્ટ એવો શબ્દ વપરાય છે। એન્ડ સો હી ગોટ હર, એ એમના એમના જે અંકલ છે એ ડૉક્ટર છે અને એ પણ એનિમલ સ્પેશિયાલિસ્ટ એટલે કે પ્રાણીઓના ડૉક્ટર છે અને એથી એમને એ મળી આવી છે। સ્ટુડન્ટ્સ, વાવ ધેટ્સ ઓસમ, અને આવું સાંભળતા જ બીજા વિદ્યાર્થીઓને
ખૂબ મજા પડી ગઈ. શું જવાબ આપે છે? ઓહ દેટ્સ ઓસમ. ઓસમ એટલે કે અદ્ભુત, ખૂબ અદ્ભુત કહેવાય. અને પછી કાઉન્ટર પ્રશ્ન શરૂ કરે છે. કાઉન્ટર એટલે ધડાધડ એક પછી એક પ્રશ્ન શરૂ કરવા માંડે છે. હાઉ ઓલ્ડ ઇઝ શી? એ કેટલી જૂની નહીં પણ કેટલી ઉંમરમાં છે, એટલે કે એ કેવડી છે. હાઉ લોંગ હેવ યુ હેડ હર? તારી પાસે કેટલા સમયથી છે? વોટ ડઝ શી ઈટ? એ શું ખાય છે? વોટ ડઝ શી વેર? એ શું પહેરે છે? વેર ડઝ શી સ્લીપ? એ ક્યાં સૂવે છે? એક સાથે ઘણા બધા પ્રશ્નો બાળકો જે છે એ પિયાને પૂછી નાખે છે. હવે બાળકો શાંત રહેવાનું નામ નથી લેતા, એટલે શિક્ષક છે એને એક તરીકો અપનાવવો પડે છે, એક પ્લાન ઘડવો પડે છે. શું કહે છે? ચિલ્ડ્રન ચિલ્ડ્રન કામ ડાઉન પ્લીઝ, શાંતિ રાખો શાંતિ રાખો. અધરવાઇઝ નહીંતર આઈલ હેવ ટુ ગીવ યુ અ રાઇટિંગ ટાસ્ક. નાના બાળકો છે, ટાસ્ક એટલે કાર્ય, રાઇટિંગ એટલે લેખન કાર્ય તમને આપવું પડશે, એટલે કે આ બધું બંધ કરાવી અને તમને લખવા માટે કંઈક આપી દેવું પડશે. એટ ધીસ દે આર ઇમિડિયેટલી ક્વાઇટ. નાના બાળકો છે, લખવાનું જાજુ ગમતું નથી, એટલા માટે શું કરે છે? તો કે આવું સાંભળીને ઇમિડિયેટલી તાત્કાલિક તેઓ ચૂપ થઈ જાય છે. સ્ટુડન્ટ ફાઈવ, યા ગોટ સમ ફોટોઝ એન્ડ ઓલ? થોડા એના પિક્ચર્સ લઈ આવો, ફોટો લઈ આવો. વાય ફોટોઝ? વાય કાન્ટ વી બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ? ફોટો શું કામ? બીજા એક વિદ્યાર્થીએ એવું સજેશન આપ્યું કે ફોટો શું કામ? પિયાને કહો ને એ મંકી જ અહીંયા લઈ આવે. સ્ટુડન્ટ્સ, મેમ મેમ ટેલ હર ટુ બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. એને એવું કહો ને મેમ કે ક્લાસમાં જે મંકી લઈ આવે. બાળકો બીજા છે, વિદ્યાર્થીઓ જે છે એવું કહે છે. યસ યસ લાઈક શો એન્ડ ટેલ પ્લીઝ મેમ. શો એટલે એક પ્રકારનો જે શો હોય એવી રીતે, જેમ કે સ્ટેજ શો છે, તો એવો કંઈક શો ગોઠવો અને પિયાને કહો કે અહીંયા એ લઈને આવે એના મંકીને. બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ નો પિયા. બીજા વિદ્યાર્થીઓ શું કહે છે? એને ક્લાસમાં લઈ આવો ને પિયા. એને હવે રિક્વેસ્ટ પણ કરે છે અને બધા એક્સાઇટેડ એટલા છે કે એમને એ મંકીને હવે તો જોવું જ છે. ટીચર, ઓલ રાઇટ ઓલ રાઇટ, આલ આસ્ક ધ પ્રિન્સિપાલ ફોર સ્પેશિયલ પરમિશન. હવે કોઈ પ્રાણીને સ્કૂલમાં લઈ આવવા માટે ઓબ્વિયસ થિંગ છે, સ્વાભાવિક બાબત છે કે પ્રિન્સિપાલ એટલે કે આચાર્યની પરમિશનની જરૂર હોય. એટલા માટે શિક્ષક શું કહે છે કે સારું સારું, હું પહેલાં તો શિક્ષક જે આચાર્ય જે છે એમની પરમિશન લઈ લઈશ અને તમને લોકોને જાણ કરીશ. બેલ રિંગ્સ, ઇટ ઇઝ રિસેસ ટાઈમ. બેલ જે ઘંટ જે વાગી જાય છે એટલે કે લેક્ચર પૂરો થાય છે અને રિસેસનો સમય થઈ જાય છે. ક્ષમા, પિયા, હે પિયા, ધ પ્રિન્સિપલ્સ કોલિંગ યુ. શમા, આપને ખ્યાલ હશે સૌથી પહેલી વિદ્યાર્થી કે જેણે પોતાના એંગોરા રેબિટ વિશે વાત કરી હતી. પિયાને બોલાવે છે અને એવું કહે છે કે પ્રિન્સિપાલ જે છે એ તને બોલાવી રહ્યા છે, એટલે કે આચાર્ય તને બોલાવી રહ્યા છે. પિયા, વોટ વાય વોટ હેવ આઈ ડન? નાનું બાળક છે, ગભરાઈ ગયું. કેમ, શું થયું, મેં હવે મેં શું કર્યું? નવાઈની વાત છે, નાનું બાળક છે એટલે પ્રિન્સિપલના નામથી થોડું ડરી જાય છે. એન્ટર્સ ધ પ્રિન્સિપાલ. પ્રિન્સિપાલ આવે છે, હી કોલ્સ પિયા અને પિયાને બોલાવે છે. શી ગોઝ ટુ હિમ ટ્રમ્બલિંગ. એ એમની પાસે જાય તો છે પણ કેવી રીતે? ટ્રમ્બલિંગ, ટ્રમ્બલિંગ એટલે ધ્રુજતા ધ્રુજતા પ્રિન્સિપાલ સુધી પહોંચે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે એનું શું થાય છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.